ડભોઈ કાનમ લેવા પટેલવાડીના સભા હોલમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અમદાવાદના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે શૂન્ય ભેદભાવની નીતિદિનની ઉજવણી અને કાનૂની શિબિર યોજવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જીઆઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તો આ પ્રસંગે ડભોઈ નગર સહિત તાલુકાની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ ડભોઈ બાર એસોસિએશનના વકીલ મંડળના સર્વે વકીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈની કાનમ લેવા પટેલની વાડી ખાતે યુનો દ્વારા ઘોષિત 1 માર્ચ શૂન્ય ભેદભાવ નીતિ દિવસની ઉજવણીના ભાગરૂપે કાનૂની શિબિરનું આયોજન ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અમદાવાદના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ડભોઈ સિનિયર સિવિલ કોર્ટના જજ ડીબી પટેલ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્કીટ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વકીલ અશ્વિનભાઈ પટેલ, વકીલ લતીશભાઈ પટેલ, વકીલ હર્ષિલભાઈ જોશી, વકીલ સોહમભાઈ વ્યાસ, વકીલ આરબી ભટ્ટ, વકીલ સીડી જોશી સહિત મોટી સંખ્યામાં જુદી જુદી સંસ્થાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાલસાના પરિપ્રેક્ષમાં ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના આદેશ અનુસાર વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સામિપ્યમાં ડભોઈ તાલુકા કાનૂની સેવા સમિતિના વિસ્તારમાં આજે 1 માર્ચ એટલે કે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડેની ઉજવણી અને તેની અવેરનેસ કરવાનો આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમાં આજે ડભોઈ તાલુકાની જુદી જુદી ફેકલ્ટીના જુદા જુદા જ્ઞાતિના લોકો હાજર રહી અને આજની શિબિરમાં ઝીરો ડિસ્ક્રિમિનેશન એટલે શૂન્ય ભેદભાવ નીતિ શું છે તે સમજી અને તેમાં તેમના બંધારણીય અધિકારોમાં તથા તેના બંધારણીય અધિકારો અને તેના મૂલ્યોનું જતન કરી સમાજમાં ભેદભાવ નીતિ ના રહે અને દરેક જ્ઞાતિના લોકોને, દરેક વિષયના લોકોને, બધાને સમરસતાપૂર્વક તેમાં પોતાનું સર્વાંગી વિકાસ થાય અને એમાં રાષ્ટ્રનો વિકાસ થાય એ માટેની આજના આજરોજ અવેરનેસ પ્રોગ્રામ હતો. એમાં સર્વેને બધાએ એમની શિબિરમાં એમને માર્ગદર્શન આપી અને આજરોજ આ ઉજવણીનું આયોજન કરેલું છે. ડભોઈથી હિતેશ જોશીની રિપોર્ટ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.